પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેન્ટ જ્વેરિયસ સ્કૂલ રાધનપુર ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી આદિત્ય જુલાની ઉપસ્થિતિમાં વર્ષ 2023-24 ની વાર્ષિક ઉત્સવની શિક્ષણે સફળતાની સીડી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાર્થના, ડાન્સ વેલકમ, બાળગીત, નાટક, આદિવાસી નૃત્ય, ગરબો, પિરામિડ, રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, સાથે જ વક્તાના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જે હંમેશા મને મારા મનમાં હિચકિચાય છે એ છે કે રાધનપુર પાસે એક સારું રમત ગમતનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એક સ્પોર્ટ્સ સંકુલ ની ક્યાંક અછત દેખાય છે કે જ્યાં મારા નાના ભાઈઓ બહેનો જઈ ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, અન્ય એવી સ્પોર્ટ્સ રમી શકે। આ સ્ટેજના માધ્યમથી આજે એક નાનકડી જાહેરાત આપ સૌ માટે કરવા જઈ રહ્યો છું। ટૂંક સમયની અંદર, આવતા એક વર્ષની અંદર, હું અને મારો પરિવાર રાધનપુરની અંદર આધુનિકમાં આધુનિક સુવિધાઓ સાથે એક સ્પોર્ટ સંકુલ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં વગર કોઈ પૈસા આપે આપ સૌને સારામાં સારી સુવિધાઓ મળે, સારામાં સારી ફેસિલિટી મળે, સારામાં સારી કોચિંગ મળે। એ ક્રિકેટ હોય, ક્રિકેટનું ખૂબ વધારે ચલન છે, વર્લ્ડ કપ બી ચાલે છે, ક્રિકેટ, ફૂટબોલ, એના સિવાય ઇન્ડોર ઘણી બધી ગેમો, હું એક શૂટર રહી ચૂક્યો છું, શૂટિંગ રેન્જ, વેપન નું એક સારું સંકુલ રાધનપુરમાં ઊભું કરવામાં આવશે, એ આપ સૌને હું વચન આપું। સેન્ટ ઝેવિયર સ્કૂલના એડમિનિસ્ટ્રેશન સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માંગુ છું। નાના ભાઈઓ બહેનોને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માંગુ છું। જીવનમાં ખૂબ આગળ વધો, આ જ રીતે મન લગાવી 30મું વર્ષ છે, અને પ્રિન્સિપલ મેડમને હું એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવનારું 50મું વર્ષ બી હોય ત્યારે બી અમને બોલાવવા, સરસ મજાના બાળકોને જોવાનો અમને આનંદ મળે, અને મારા દાદાના બતાવેલા રસ્તા પર જ્યારે હું ચાલતો હું ત્યારે હું આપ સૌને એક વાત દિલથી કહેવા માંગુ છું, તન, મન અને ધન હર હંમેશ રાધનપુરની પ્રજા સાથે ઊભો છું, હર હંમેશ મારું પરિવાર રાધનપુર સાથે ઊભું રહ્યું છે। મોડી રાતે 2 વાગે આપ સૌને કાંઈ કામ પડે, આદિત્ય ઝુલા 90164-66-116 મારો મોબાઈલ નંબર છે, યાદ કરજો, કોઈ દિવસ આપને નિરાશ નહીં કરું, મને અહીંયા બોલાયો। આચાર્ય મેડમ, અમારા સાથી દિનેશભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવાનો મોકો આપ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, ભારત માતા કી, ભારત માતા કી, ખૂબ ખૂબ આભાર।